નમસ્કાર મિત્રો, આજે થોડી વાત કરવી છે નેટ ન્યુટ્રાલિટી એટલે કે નેટની આઝાદી વિશે. સૌથી પહેલા એ જાણીએ કે નેટની આઝાદી એટલે શું. સાદા સરળ શબ્દોમાં વાત કરીએ તો નેટની આઝાદી એટલે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પોતાની વેબસાઇટ કે એપ્લિકેશન બનાવી શકે અને એને નેટ ઉપર લોકોને ઉપલબ્ધ કરાવી શકે. આ માટે એમણે કોઈની પણ પરવાનગી કે લાયસન્સ લેવાનું રહેતું નથી. એ જ રીતે ઇન્ટરનેટનો વપરાશ કરતા પોતાની પસંદગી પ્રમાણે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ સાઇટ પોતાના પીસી ઉપર કે મોબાઈલ ઉપર ખોલીને જોઈ શકે છે, કામ કરી શકે છે, પોતાની વિગતો મૂકી શકે છે. એ જ રીતે મોબાઈલમાં એપ્લિકેશન થ્રુ પણ આ જ કામ કરી શકાય છે. આ માટે પણ એને કોઈની પણ પરવાનગી લેવાની રહેતી નથી કે કોઈ પર્ટિક્યુલર ચોક્કસ વેબસાઇટ કે એપ્લિકેશન વાપરવા માટે પણ એને આ રીતે વધારાની પરવાનગી લેવાની રહેતી નથી કે ચાર્જ આપવાનો રહેતો નથી. જે કંઈ પણ ચાર્જ વપરાશકર્તાએ આપવો પડે છે એ ઇન્ટરનેટ એઝ એ હોલ સંપૂર્ણપણે ઇન્ટરનેટ વાપરવા માટે આપવાનો રહે છે. સામે પક્ષે વેબસાઇટ કે એપ્લિકેશન છે એ મૂકનારે પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે કાયદેસર જે ચાર્જ આપવો પડતો એ આપવો પડે છે સર્વિસ પ્રોવાઈડરને. નેટની આઝાદી એટલે આ બધી વસ્તુઓ અત્યાર સુધી જે રીતે ચાલે છે એ રીતે ચાલવા દેવી. નેટ દુનિયાની દરેક પ્રકારની વ્યક્તિ માટે, દેશની દરેક પ્રકારની વ્યક્તિઓ માટે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એક સરખી રીતે વાપરવા માટેનું માધ્યમ છે. સાદા સીધા શબ્દોમાં આ થઈ નેટની આઝાદીની વાત. આજે આ વાત એટલા માટે કરવી પડે છે કે નેટની આ આઝાદી મુશ્કેલીમાં છે, જોખમમાં છે કેટલીક કંપનીઓના કારણે. ભારતની વાત કરીએ તો કેટલીક કંપનીઓએ ટ્રાઈ પાસે એવી માંગણી કરેલી છે કે વપરાશકર્તાઓ કઈ વેબસાઇટ કે કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરે એ માટેના અલગ અલગ વેબસાઇટ અને એપ્લિકેશન માટેના અમને અલગ અલગ ચાર્જિસ નક્કી કરવા દેવામાં આવે. મિત્રો યાદ રાખો, આપણે 2G કે કહેવાતું 3G વાપરવા માટે આપણી મોબાઈલ કંપનીને ડેટા પેકના પૈસા ચૂકવીએ છીએ. એના થ્રુ આપણે આપણા મોબાઈલમાં કે આપણા પીસીમાં ઇન્ટરનેટનો વપરાશ આપણે કરી શકીએ છીએ, જેને ઇન્ટરનેટની ભાષામાં ઇન્ટરનેટ એક્સેસ કહે છે. બ્રાઉઝરનો ઉપયોગ કર્યા પછી કે કોઈ પણ મોબાઈલ એપ્લિકેશન છે એનાથી આપણે ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશ કરી શકીએ છીએ, જેને ઇન્ટરનેટની ભાષામાં ઇન્ટરનેટ એક્સેસ કહેવાય. એક વખત ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશ કર્યા પછી આપણે આપણી પસંદગી કે જરૂરિયાત પ્રમાણે કોઈ પણ વેબસાઇટ જોઈ શકીએ છીએ કે એના ઉપર કામ કરી શકીએ છીએ આપણા ઈરાદા પ્રમાણે. હવે આપણી આ સ્વતંત્રતા છે એની સામે જોખમ ઊભું થયેલું છે. જેમ મેં પહેલા કીધું એમ, અમુક કંપનીઓએ, ખાસ કરીને મોબાઈલ સર્વિસ પ્રોવાઈડ કરતી કંપનીઓએ કે જે લોકો આપોઆપ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પણ હોય જ છે આપણા મોબાઈલ માટે, એમણે એવી માંગ કરેલી છે કે આપણે કઈ એપ્લિકેશન વાપરવી એ લોકો નક્કી કરે. કારણ કે આપણા આગળ અલગ અલગ એપ્લિકેશન કે અલગ અલગ વેબસાઇટ છે એનો વપરાશ કરવાના અલગ અલગ પૈસા એ લોકોને લેવા દેવા. આ સદંતર રીતે અકુદરતી છે મિત્રો, આનો જોર શોરથી વિરોધ કરવો જોઈએ. હું તો વ્યક્તિગત રીતે અને સ્વતંત્રતાનું બીજું યુદ્ધ કહું છું, પરંતુ લોકોને હજુ એ સમજાયેલું નથી. અને મોટી ટ્રેજેડી એ છે મિત્રો, આપણે આ સ્વતંત્રતાનું યુદ્ધ ગાંધીજી, સરદાર પટેલ, નેહરુ જેવા નેતાઓની ગેરહાજરીમાં લડવું પડે છે. બીજું, આ યુદ્ધ આપણે વિદેશીઓની સામે નથી લડતા, આપણા દેશીઓની સામે જ લડીએ છીએ. દેશી કંપનીઓ જ છે એ જ આપણી સ્વતંત્રતા છીનવી લેવા માંગે છે. મિત્રો જાગૃત થાવ, નેટ સ્વતંત્રતામાં બીજી વધારાની ખબર ન પડે તો માત્ર એટલું સમજો કે આપણું ગળું દબાવીને આપણને શ્વાસ લેવા દેવામાં ન આવે તો શું હાલત થાય. નેટની સ્વતંત્રતા છીનવાઈ જવાથી આપણી હાલત, ભવિષ્યની પેઢીઓની હાલત આવી જ થઈ શકે. ભવિષ્યની પેઢી માટે તો નેટ અનિવાર્ય જરૂરિયાત છે. આપણા માટે કદાચ અનિવાર્ય જરૂરિયાત ન હોય તો કાંઈ નહીં, પણ આપણા માટે ઇન્ટરનેટ લક્ઝરી તો નથી જ. ઇન્ટરનેટના જે ફાયદાઓ છે એની વિગતમાં અત્યારે નથી ઉતરતા, માત્ર આપણે નેટની આઝાદીની વાત અત્યારે પકડી રાખીએ છીએ. મિત્રો નેટની આઝાદી જાળવવાનું કામ આપણા બધાના હાથમાં છે. આપણા સદનસીબે કે કમનસીબે ટ્રાઈએ આપણને એવો મોકો આપેલો છે કે 24 એપ્રિલ સુધીમાં આપણે ટ્રાઈએ 118 પાનાનું જે કંઈ પણ મટીરિયલ એની સાઇટ ઉપર મૂકેલું છે વાંચી લેવાનું, સમજી લેવાનું,
એમાં આપેલા 20 પ્રશ્નોના જવાબ આપણે આપવાના, જેના ઉપરથી ટ્રાય નક્કી કરશે કે મોબાઈલ કંપનીઓની આવી માંગણીઓનો સ્વીકાર કરવો કે અસ્વીકાર. મિત્રો, આપણને પૂછ્યા વગર જ આનો અસ્વીકાર કરી લેવાનો હોય, પણ તેમ છતાં આપણને પૂછવામાં આવેલું છે તો આપણે એવો જવાબ આપવો અનિવાર્ય છે કે આપણી નેટની આઝાદી છીનવાઈ ન જાય. એ માટે www.saveintheinternet.in વેબસાઈટ ઉપર તાત્કાલિક જાઓ. ત્યાં આ 20 પ્રશ્નોના જવાબનો ઈમેલ તૈયાર છે, એ કોપી કરો. તમારા ઈમેલ એકાઉન્ટમાં જાઓ, ઈમેલ કમ્પોઝ કરો, એમાં પેસ્ટ કરો. તમારે વધારાની વિગતો ચેરમેનને કહેવા જેવી કંઈ લાગતી હોય તો એ ઉમેરો. મહેરબાની કરીને અપશબ્દો નહીં ઉમેરતા. એ ટ્રાઈના ચેરમેનને મેઇલ મોકલી દો. મારી સલાહ એવી છે કે આ જ મેઇલની એક નકલ આપણા સંસદ સભ્ય શ્રી જે કંઈ પણ હોય એને પણ મોકલી દો. ઇન્ટરનેટ ઉપરથી આપણા સંસદ સભ્યોના ઈમેલ એડ્રેસ મળી શકે છે. બીજી વાત, આ નેટની આઝાદી તાત્કાલિક ધોરણે આપણને નાણાકીય રીતે પણ અસર કરવાની છે. આપણે કોઈ XYZ એપ્લિકેશન આપણા મોબાઈલમાં ઓપરેટ કરવી હોય તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરવાથી જે મોબાઈલ કંપનીઓ અત્યાર સુધી છૂટી જતી હતી, એ લોકો હવે દરેક એપ્લિકેશનનો અલગ અલગ ભાવ નક્કી કરશે. કે એક્સ એપ્લિકેશન કે વેબસાઇટ તમારે વાપરવી હોય તો મહિનાના આટલા રૂપિયા, કે એક વખતના આટલા રૂપિયા, વાય વાપરવું હોય તો આટલા, ઝેડ વાપરવું હોય તો આટલા. આ નાણાકીય અસરની વાત કરું છું, જે પહેલા પગલે નથી આવતી. પહેલી વાત છે આઝાદી. આઝાદી છે એ કુદરતી અવસ્થા છે. કુદરતે કોઈ દિવસ કોઈને એવી પરવાનગી નથી આપેલી કે આઝાદી છીનવી લેવામાં આવે, પરંતુ અહીંયા આપણા જ કહેવાતા લોકો આપણી આઝાદી છીનવી લેવાની કોશિશ કરે છે, માટે આ આખી વાત ઊભી થયેલી છે. મિત્રો, ઉદાહરણ આપીને વધુ વિગતમાં નથી ઉતરતો, ફરી એક વખત યાદ કરાવું કે આપણી નેટની આઝાદી આપણા માટે અને એના કરતા પણ વધારે ભવિષ્યની આવનારી પેઢીઓ માટે જરૂરી છે. ઇન્ટરનેટ જો આઝાદ હશે તો ભવિષ્યની પેઢી માટે કેટલી બધી મુશ્કેલીઓ ઓછી હશે. એક સાદી સીધી વાત કરીએ તો આજે આપણે કેટલી બધી ચૂકવણીઓ ઇન્ટરનેટ થ્રુ કરી શકીએ છીએ, જેના માટે આપણે ધક્કા ખાવાના, ટ્રાફિકમાં હેરાન થવાના કે પ્રદૂષણમાં હેરાન થવાના બનાવો છે એ ઓછા થાય. આ એક નાનકડો એવો ઇન્ટરનેટનો ફાયદો છે. જો આ જ વસ્તુ છે એ કોકના અંકુશ હેઠળ આવી જાય તો આ બધી વસ્તુઓ છે એ બંધ થઈ જશે. ઇન્ટરનેટને લીધે જે કંઈ પણ માણસના જીવનમાં ક્રાંતિકારી ફેરફારો આવેલા છે એ બધા જે છે એ નાબૂદ થઈ જશે. અને સૌથી મોટી વાત તો છે અભિવ્યક્તિની, વાણીની અને જેને હું તો એમ કહું છું એક્સપ્રેશનની જે આપણી સ્વતંત્રતા છે એના ઉપર તો મોટી ચોકડી જ લાગી જશે. કારણ તો કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કે મોબાઈલ કંપનીઓ છે એનો પ્રોફિટ ઓછો થઈ જાય છે. એ લોકોના કહેવા પ્રમાણે નથી થતો, એના પુરાવાઓ તમને આ ઇન્ટરનેટની વેબસાઇટ જે મેં કીધી એના ઉપર મળી જ રહેશે. એ અલગ જ વિષય છે. આપણે અહીંયા પૈસાની વાતને ધ્યાનમાં ન લેતા આઝાદીની વાતને ફરી એક વખત ધ્યાનમાં લઈએ. નેટની આઝાદી આપણી જોખમમાં છે. એ આઝાદી છે એ ટકાવી રાખવી એ આપણી કુદરતી ફરજ છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધેલું છે કે કુદરતી રીતે જીવન જીવવું, તો કુદરતી રીતે જ બધી વસ્તુઓ છે એ હોવી જોઈએ અને રહેવી જોઈએ. વધુ વિગતમાં ન ઉતરતા મિત્રો, ફરી એક વખત કહું, તાત્કાલિક આ સાઇટ ઉપર જાઓ, www.saveintheinternet.in, અને વધુ વિગતો ત્યાંથી જાણો. આભાર.